બારડોલીના એસબીઆઈ એટીએમમાંથી પૈસા નહીં ઉપાડી શકતા યુવકને ત્યાં ઉપસ્થિત અજાણે ઈસમની મદદ લેવાનું ભારે પડ્યું હતું. અજાણે ઈસમે એટીએમ કાર્ડ બદલી બેંક ખાતામાંથી અલગ અલગ જગ્યાએથી રૂપિયા 50,000થી વધુની રકમ ઉપાડી લીધી હતી. જોકે આ ઘટનામાં 15 દિવસ બાદ બારડોલી પોલીસે ગુનો નોંધ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડેલા આરોપી પાસેથી બારડોલી મહિલાનો કાર્ડ મળી આવતા પોલીસે આ ગુનો નોંધ્યો હોવાનું જાણવા મળે છે. બારડોલીની સોમી રેસિડેન્સીમાં રહેતા ભાવેશ કુમાર મહેન્દ્ર પટેલ મુદિત પેલેસમાં શ્રીજી મેડિકલ ચલાવે છે. તેમની પાડોશમાં રહેતી મંદાકિની બેન નથવરભાઈ રાવલ 28 નવેમ્બરના રોજ તેમનું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ ડેબિટ કાર્ડ ભાવેશભાઈ પટેલને આપ્યું હતું અને તેમાંથી 5,000 રૂપિયા ઉપાડવા જણાવ્યું હતું. આથી બપોરના સમયે ભાવેશભાઈ ભંડારીવાડ ખાતે આવેલ એસબીઆઈના એટીએમમાં પૈસા ઉપાડવા ગયા હતા, પરંતુ પૈસા ઉપાડી શક્યા નહીં. આ દરમિયાન ભાવેશભાઈની પાછળ ઉભેલા એક અજાણ્યા શખ્સ લાવું કાઢી આપું છું તેમ કહી ડેબિટ કાર્ડ લઈ લીધું હતું અને પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીકળી શક્યા ના હતા. આથી કાર્ડ લઈને ભરતભાઈ જતા રહ્યા હતા. ત્યારબાદ થગે પલસાણા તાલુકાના જોડવા ગામે કુબેર એકાદ કલાક બાદ મંદાકિની બેનના મોબાઈલ ફોન ઉપર 10,000 ઉપાડ્યા હોવાનો મેસેજ આવ્યો હતો. ભરતભાઈને પૂછતા પૈસા ઉપાડી શક્યા ન હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈ એટીએમ કાર્ડ ચેક કરતા કાર્ડ ઉપર ફુલસિંગભાઈ લખ્યું હતું. અજાણે એ સમયે કાર્ડ બદલી લીધો હોવાનું જાણતા હતા તેમણે તાત્કાલિક બેંક પર પહોંચીને એટીએમ બંધ કરાવ્યો હતો, પરંતુ તે પહેલા 4 વખત એટીએમમાંથી 10,000 રૂપિયા અને 469 રૂપિયા કુલ રૂપિયા 50,469 ઉપાડી લીધા હતા. આ અંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ભાવેશભાઈ અરજી આપી હતી, પરંતુ જે તે સમયે પોલીસે ગુનો નોંધ્યો ન હતો. બાદમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એટીએમ કાર્ડ બદલી પૈસા ઉપાડી લેતી ગેંગને પકડી પાડી હતી. તેમની પાસેથી બારડોલી મંદાકિની બેનનો એટીએમ કાર્ડ મળી આવ્યો હતો, જેના આધારે બારડોલી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.